કેમ છો બધા? મજામાં ને? વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7માં વિષય ઇંગ્લિશ લઈશું અને ઇંગ્લિશ વિષયમાં આજે આપણે એસે સેક્શન લેવાનું છે. એસે સેક્શનમાં તમે ઇંગ્લિશની નોટમાં પાછળના વિભાગથી જ્યાં તમે એસે સેક્શન બનાવ્યો છે ત્યાં તમારે આ નિબંધ લખવાનો છે, સરસ અક્ષરે અને લર્ન કરવાનો છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. રાઇટ એન એસે ઓન માય ફેવરેટ નેશનલ હીરો, એટલે કે મારા પ્રિય, નેશનલ એટલે રાષ્ટ્રીય હીરો વિશે નિબંધ લખો. જુઓ, પહેલો ફકરો સ્ટાર્ટ કરીશું. ગાંધીજી, સરદાર પટેલ, ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ આર અવર નેશનલ હીરો, એટલે કે ગાંધીજી, સરદાર પટેલ, ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ તે આપણા રાષ્ટ્રીય નેતાઓ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇઝ માય ફેવરેટ નેશનલ હીરો, સરદાર વલ્લભભાઈ પટેલ મારા પ્રિય રાષ્ટ્રીય નેતા છે. હી વોઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા, એટલે કે તે ભારત દેશના લોખંડી પુરુષ છે. હી વોઝ બોર્ન ઓન 31 ઓક્ટોબર 1875, એટલે કે તેઓનો જન્મ 31 ઓક્ટોબર 1875 માં થયો હતો. His father's name was ઝવેરભાઈ પટેલ, તેમના પિતાનું નામ ઝવેરભાઈ પટેલ હતું. He was a farmer, તેઓ એક ખેડૂત હતા. His mother's name was લાડવા, તેમની માતાનું નામ લાડવા હતું. અહીંયાથી સેકન્ડ પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે. He took his education in Karamsad, Petlas, Vadodara and Nadiad. તેઓએ તેમનો અભ્યાસ શિક્ષણ કરમસદ, પેટલાદ, વડોદરા અને નડિયાદ માંથી લીધું હતું. He studied law, went to England and became barrister. એટલે કે તેમણે વકીલાતનો અભ્યાસ કર્યો હતો અને ઇંગ્લેન્ડ ગયા અને શું બન્યા? બેરિસ્ટર, એટલે કે વકીલ બન્યા. હી મેટ ગાંધીજી એન્ડ જોઈન ધ ફ્રીડમ ફાઇટ, એટલે કે તેઓ ગાંધીજીને મળ્યા અને જોઈન ધ ફ્રીડમ ફાઇટ એટલે કે આઝાદીની લડતમાં જોડાયા. ફ્રીડમ ફાઇટ એટલે આઝાદીની ચળવળ કે લડત. હી લેડ બારડોલી સત્યાગ્રહ ઇન ખેડા 1930, એટલે કે તેમણે બારડોલી સત્યાગ્રહ દોરી હતી ખેડામાં 1930માં. જો અહીંયા લેડ એ ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે, લીડનું ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે. હી વેન્ટ ટુ જેલ્સ મેની ટાઈમ્સ, એટલે કે તેઓ ઘણી બધી વખત જેલમાં ગયા હતા. આફ્ટર ફ્રીડમ હી બીકમ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, એટલે કે આઝાદી પછી તેઓ નાયબ વડાપ્રધાન બન્યા હતા. હી ડાઈડ ઓન 15 ડિસેમ્બર 1950, એટલે કે તેઓનું મૃત્યુ 15 ડિસેમ્બર 1950માં થયું હતું. ટુડે વી રિમેમ્બર હિમ ફોર હિઝ કોરેજ એન્ડ બ્રેવરી, એટલે કે આજે આપણે તેઓને યાદ કરીએ છીએ તેઓના કોરેજ એટલે હિંમત, ધૈર્ય એન્ડ બ્રેવરી એટલે કે બહાદુરી માટે આપણે તેઓને યાદ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, અહીંયા તમારો આ આખો નિબંધ ભાષાંતર સાથે સમજૂતી પૂર્ણ થઈ. આ તમારે તમારી નોટબુકમાં સરસ અક્ષર લખી દેવાનો છે અને મોડે કરવાનો છે. થેન્ક યુ.